વેલકમ ટુ સિલ્વર સ્પૂન હિરુસ કિચન. આજે આપણે મસ્ત ઉજળો એવો સરસ આમળાનો મુખવાસ બનાવીશું, તે પણ નમકીન મુખવાસ. તો આપણે આની અંદર ખાંડનો ઉપયોગ નથી કરવાના, અને શું આની અંદર અલગ અલગ વસ્તુ ઉમેરીશું જેથી આપણો મુખવાસ એકદમ ટેસ્ટી અને એકદમ હેલ્ધી બની જાય, અને એકદમ આવી રીતના કડકડિયો મુખવાસ બનાવવાનો આપણે છીએ. સાથે આપણે બીજો આમળાનો પર્પલ મુખવાસ બનાવવાના છીએ, તે આપણે ગળ્યો બનાવીશું. તો એક જ વિડીયોમાં તમને બે રેસીપી નમકીન અને ગળ્યો આમળાનો મુખવાસ મળી જશે. મિત્રો, આવી નવી સરસ નવી નવી રેસીપી જોવા માટે તમે મારી ચેનલ ઉપર નવા હોય અથવા તો હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. મારી રેસીપી થોડીક પણ પસંદ આવે તો લાઈક કરી દેજો. આમળા લઈશું અને આવી રીતે કોઈમાં ડાઘ કે આવી રીતે તેની છાલ ઉપર ડાઘ હોય તો તેને કાઢી લેવા, અને મેં તેને સરસ ધોઈને કોરા કરી લીધેલા છે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો સરસ આમળાનું છીણ રેડી થઈ ગયું છે, અને આવી રીતના ઠળિયા ઉપર સેજ રહી જાય તો સાવ ઘસીને નથી છીણ્યું, કેમ કે આનો ઉપયોગ મારે બીજો કરવાનો છે. તો અહીં હું બીજો ઉપયોગ કહું છું તે તેલ બનાવવા માટેનો કરવાની છું. તેલ બનાવવાની રેસીપી જોતી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે, જોઈ લેજો. તો શું ક્યારેક નખમાં વાગી જતું હોય છે, એકદમ છીણવા જતા હોઈએ છીએ તો વાગી પણ ન જાય અને આનો ઉપયોગ પણ થઈ જાય. તો અહીં 2 કિલો આમળા લીધેલા હતા અને અત્યારે તેનો વજન છે 1.25 કિલો, 1 કિલો અને 250 ગ્રામ આ છીણનો વજન છે અત્યારે. હવે આપણે આ આમળાનું છીણ નમકીન બનાવવાના છીએ. તો નમકીન મુખવાસ કેવી રીતે બનાવવો તેના માટે આપણને શું જોઈશે તે મસાલા જોઈ લઈએ. તો મસાલા માટે સૌ પ્રથમ આપણે મરી લઈશું. 1 ટેબલ સ્પૂન મરી લીધેલા છે. 3/4 ટેબલ સ્પૂન આપણે અજમો લઈશું. પછી આપણે આવી રીતે સૂંઠ પાવડર લઈશું. જો તમારી પાસે સૂંઠ પાવડર ન હોય તો તમે આદુનું છીણ કરીને પણ લઈ શકો છો, પણ અહીં ઘરમાં અવેલેબલ હતું તો સૂંઠનો પાવડર જ લીધેલો છે. તે આપણે આવી રીતના 1.5 ટેબલ સ્પૂન જેટલો લઈશું. 1 ટેબલ સ્પૂન હળદર લઈશું. 1 ટેબલ સ્પૂન સિંધાણું અને રેગ્યુલર મીઠું હોય તે બંને મિક્સ કરીને લીધેલું છે. તો તે આપણે આવી રીતના સ્વાદ મુજબ લઈશું. મેં અહીં 1.5 ટેબલ સ્પૂન સિંધાણું મીઠું અને રેગ્યુલર મીઠું મિક્સ કરીને લીધેલું છે, તે આવી રીતના ભેગું કરીને જ રાખીએ છીએ. તો હવે આ બધા મસાલાને આપણે આવી રીતના મિક્સર જારમાં લઈ લેશું જેથી બધું સરસ એકરસ મસાલો રેડી થઈ જાય. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો સરસ આપણે બધું પીસી લીધેલું છે. હવે તેને આપણે આમળા ઉપર લઈ લેશું. ફ્રેન્ડ્સ, જ્યારે આપણે આ મસાલો રેડી કર્યો મિક્સર જારમાં ત્યારે તેની અંદર આવી રીતના વરિયાળી ઉમેરતા ભૂલાઈ ગઈ હતી. ઘરમાં ઓલરેડી આવી રીતના આખો પાખો વરિયાળીનો પાવડર રાખું જ છું, તો તે આપણે આવી રીતના 2 ટેબલ સ્પૂન ઉમેરીશું. જ્યારે મસાલો કરી ત્યારે તેની અંદર જો આખી વરિયાળી હોય તો તે ઉમેરી દેવી, અને પાવડર હોય તો પણ તેની અંદર જ ઉમેરી દેવો. જેવી રીતે આપણે સૂંઠ પાવડર ને હળદર ને બધું ઉમેર્યું તેવી રીતના એકદમ સરસ એકરસ થઈ જાય એટલે, પણ અત્યારે આપણે ભૂલાઈ ગયું હતું એટલે અત્યારે ઉમેરેલું છે. હવે સરસ ચોખ્ખા હાથ વડે આપણે બધું મિક્સ કરી લેશું. તમારે મરી, અજમો કે વરિયાળી કે કોઈ પણ મેં આપણે મસાલામાં ઉમેર્યું તેમાંથી વધઘટ કરવું હોય તો તમે કરી શકો છો. તો મિત્રો, તમે જોઈ શકો છો સરસ બધું એકરસ મિક્સ થઈ ગયું છે, અને ચાખી લેવું. અને પછી તેની અંદર ઉમેરીશું સંચળ પાવડર 1 ટેબલ સ્પૂન. આ ચાઈ કરીને આપણે મસાલા કરતી વખતે નથી ઉમેરેલો, કેમ કે મીઠું અને સિંધાણું કેટલું ઓછું છે તેના પર આ સંચળ ઉમેરવાનું રહેશે.
સંચળ પાવડર ખાસ લાસ્ટમાં જ ઉમેરવો અને સરસ મિક્સ કરી લેશું. ખારો ન થઈ જાય એટલા માટે આપણે ધ્યાન રાખવાનું છે અને સરસ આપણે આવી રીતના મિક્સ કરી લેશું. મિત્રો, મસ્ત ચટાકેદાર આંબળાનું અથાણું કેવી રીતે બનાવવું તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. જરૂરથી અથાણું પણ ટ્રાય કરજો. તો બધું સરસ મિક્સ થઈ ગયું છે. પછી આપણે આવી રીતના કપડું પાથરી તેની ઉપર આવી રીતના ફેલાવી દેવું. અત્યારે સાંજ પડી ગઈ છે એટલે ઘરમાં જ પાથરીશું. પછી બીજે દિવસે આપણે તડકામાં સરસ સુકાવવાનું. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો સરસ બધું આવી રીતના છીણ આપણો મુખવાસ સૂકવી દેવાનો છે. શિયાળાનો દિવસ છે એટલે પંખાની જરૂર ન પડે અને દિવસ આમ વાતાવરણ સૂકું હોય એટલે પંખો ન હોય તો પણ ચાલશે. તો ફ્રેન્ડ્સ, પછી બીજે દિવસે સવારમાં તડકો નીકળે એટલે લોબીમાં આ મુખવાસને લઈ લીધેલો છે તડકે, અને સાથે કપડું પણ ચેન્જ કરી લીધું છે. તો હવે સરસ કડકડીઓ સુકાઈ ન જાય ત્યાં સુધી આપણે તડકે છાંયે એમ કરતાં કરતાં સૂકવીશું. સાંજ પડે એટલે આપણે ઘરમાં લઈ લેશું અને તડકો આવે એટલે તડકાએ લઈ લેશું. તો ફ્રેન્ડ્સ, ચાર દિવસ થયા છે, વચમાં વાદળ છાયું વાતાવરણ હતું એટલે સેજ વાર લાગી. તો સરસ એકદમ સુકાઈ ગયો છે આપણો સરસ ઉજળો આમળાનો મુખવાસ, નમકીન મુખવાસ થયો છે. અને તમને જોઈ શકો છો આમ કરકડ્યો સરસ થયો છે. તમને હું ભૂકો કરીને પણ બતાવું. આવી રીતના છીણ લઈએ તો એકદમ સરસ ભૂકો થઈ જાય છે. તો હવે નમકીન મુખવાસ પછી આપણે ગળ્યો પર્પલ આમળાનો મુખવાસ જોઈ લઈએ. પ્રથમ આપણે 500 ગ્રામ આમળાને છીણી લેશું. તો 400 જેવા આમળાનું છીણ થયું છે. એક મીડિયમ એવું બીટને છીણી લેશું અને 500 ગ્રામ ખાંડ લીધેલી છે. તમે બીટની માત્રા થોડીક વધઘટ કરી શકો છો. પછી એક પોળા વાસણની અંદર આપણે આમળાનું છીણ લઈ લેશું અને તેને સહેજ પોળું કરીને તેની અંદર આપણે બીટનું છીણ ઉમેરી દેશું. બીટનું છીણ આપણે ખાલી માત્ર પર્પલ પિંકીશ કલર કરવા જ કરીએ છીએ. તમારે બીટ ન ઉમેરવું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. પછી આપણે તેની અંદર ખાંડ ઉમેરી દેશું. મેં અહીં આખી જ ખાંડ લઈ લીધી છે. તમારે દળેલી ઉમેરવી હોય તો તમે દળેલી પણ લઈ શકો છો. પછી આપણે ચોખા હાથ વડે સરસ બધું મિક્સ કરી લેશું અને આપણે આવી રીતના. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો બધું સરસ મિક્સ થઈ ગયું છે. હવે આપણે સરસ પાતળા કપડાં વડે તેને ઢાંકી દેવાનું છે અને તડકા નીચે 5-7 દિવસ માટે અને રાખીશું અને દિવસમાં 2 વાર હલાવી લેશું. તો જેવો તડકો હોય તે પ્રમાણે તે સુકાતું હોય છે. તો 7-8 દિવસ પછી તમે જોઈ શકો છો એકદમ ડ્રાય થઈ ગયું છે. તમે જોઈ શકો છો અને આવી રીતના ગંઠા થઈ ગયા છે. તો આ ગાંઠાને આપણે આવી રીતના હાથેથી મસળીને તોડી લેશું અને તમે આવી રીતના તોડી શકો છો. એવું લાગે તો તમે સહેજ એવું મિક્સરમાં ફેરવી શકો છો અને આવી રીતના હાથેથી આમ જીરીક કરશો ને તો પણ તમારે તરત જ બધો સરસ છૂટો થઈ જશે મુખવાસ. અથવા તમે એક બેગની અંદર લઈને વહેલણું ફેરવશો તો પણ સરસ બધો છૂટો થઈ જશે. તો ફ્રેન્ડ્સ, આખો વરસ સચવાય એવો આપણો આ ગળ્યો આમળાનો પિંકીશ પર્પલ કલરનો આમળાનો મુખવાસ રેડી છે. સરસ આમળાના મુખવાસની રેસીપી તમને થોડીક પણ પસંદ આવી હોય ફ્રેન્ડ્સ તો લાઈક કરજો, તમારા પરિવાર મિત્રોમાં શેર કરજો. અને હા ફ્રેન્ડ્સ, તમે મારી ચેનલ ઉપર નવા હોય અથવા તો હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. બાજુમાં આપેલા 2 લાઇકનો પર ક્લિક કરજો. તો ફ્રેન્ડ્સ, આપણે આ રેસીપીમાં આટલું જ. હવે નવી રેસીપી સાથે મળીશું. ત્યાં સુધી આવજો. થેન્ક યુ. બાય. જય શ્રી કૃષ્ણ.